ગુડ મોર્નિંગ પ્રિયા મિત્રો, કેમ છો બધા? મજામાં. પેલા નવું વર્ષ 2021 બધાને હેપી ન્યુ યર. 2021 નું વર્ષ આપણા બધા માટે ખૂબ જ સારું નીવડે, ખૂબ જ આરોગ્યપ્રદ નીવડે અને ભણવાનો આપણો રેગ્યુલર ચાલુ થઈ જાય એવી આપણે ઈશ્વરને શુભકામના પ્રાર્થના કરીએ છીએ. હવે આપણે મિત્રો તમને પેટાનોધ એકાઉન્ટમાં મેં ચાલુ કરાવેલી છે. પેટાનોધ આપણે જે શરૂ કરી છે, આ પેટાનોધ છે એ આપણા એકાઉન્ટ માટે અતિ મહત્વની છે. પહેલા તો પેટાનોધ શું કામ બનાવવી જોઈએ, પેટાનોધ બનાવવા પાછળનો આપણો હેતુ શું? તો પેટાણો બનાવવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે આમનોનું કાર્યભારણ વધી જાય, મતલબ કે વેવારોનું પ્રમાણ જ્યારે એકમમાં વધારે હોય, મોટા વેપારી હોય, જથ્થાબંધ વેપારી હોય કે જ્યાં વેવારોનું પ્રમાણ ખૂબ જ વધુ છે, તો આ વેપારીઓ બધા જ વેવારને જો પોતે આમનોધમાં લખે તો આમનોધનું ભારણ વધી જાય છે. ભારણ વધી જાય એટલે જ્યારે જે વ્યવહારની તમારે માહિતી જોતી હોય એ મળી શકે નહીં. તો હવે આપણે એના માટે શું કરીએ છીએ, આપણે પેટાનોધ છે ને એ તૈયાર કરીએ છીએ. તો આમનોધનું કાર્ય ભારણ હળવું કરવા માટે આપણી પેટાનોધ છે એ બનાવવામાં આવે છે, જે આપણો છઠ્ઠું ચેપ્ટર છે પેટાણા. પેટાણાની અંદર સામાન્ય અર્થમાં હું તમને કહું કે દરેક વ્યવહારને અલગ પાડી દેવામાં આવે. ઉદાહરણ તરીકે તમે ઉધાર માલ ખરીદો છો, તો અહીં આપણે ખરીદ નોંધ બનાવી છે. તો આ ખરીદ નોંધ છે, આ ખરીદ નોંધમાં તમારે ખાસ ઉધાર માલની ખરીદી, તમારી જે કઈ ઉધાર માલની ખરીદી છે એને લખવા માટે અહીંયા આપણે ખરીદ નોંધ બનાવશું. એ જ પ્રમાણે ઉધાર વેચાણ છે, તો એ ઉધાર વેચાણને દર્શાવવા માટે વેચાણ નોંધ બનાવવામાં આવી. જો ખરીદેલો માલ પરત થાય તો ખરીદ પરત નોંધ આવે, વેચેલો માલ પરત થાય તો વેચાણ પરત નોંધ આવે, લેણી ઊંડીના વ્યવહાર હોય તો લેણી ઊંડીની નોંધ, દેવી ઊંડીના વ્યવહાર હોય તો દેવી ઊંડીની નોંધ, રોકડના વ્યવહાર હોય તો રોકડને અને તેના પ્રકારો, અને છેલ્લી ખાસ સામાન. તો મિત્રો આપણી અલગ અલગ પ્રકારની 8 પેટા નોંધો છે એ અહીંયા બનાવવામાં આવે છે. આજે આપણી 8 પેટા નોંધો છે એમાં દરેક પેટા નોંધ છે એનું સ્વરૂપ અલગ અલગ છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ, રોકડ ને તેના પ્રકાર અને ખાસ નોંધ. તો કુલ 8 પ્રકારની આ નોંધો થાય છે. આ પેટા નોંધ આમનોધનું કાર્ય ભારણ હળવું બનાવવા કરવામાં આવે. હવે આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ. ઉદાહરણ નંબર 1, શ્રી હરીશ કુમાર જેનો હેડિંગ છે, પહેલા લખવાનો શ્રી હરીશ કુમારના જોડે ખરીદ નોંધ. ખરીદ નોંધમાં યાદ રાખજો, ઉધાર માલ ખરીદેલો હોય એ જ લેવાનો, આ નિયમ નંબર 1. વેપારી વટાવ આપવો હોય તો મોડ રકમમાંથી વેપારી વટાવ બાદ કરો, જે ચોખ્ખી રકમ આવે એ રકમના ખાતામાં લખવાનું. નિયમ નંબર 3, કોઈ પણ તમારી ખરીદનો વેચાણનો આ પેટાનો હોય એમાં રોકડ વટાવ ક્યારેય ધ્યાનમાં લેવો નહીં. નિયમ નંબર 4, કોઈ મિલકતનો વ્યવહાર ધ્યાનમાં લેવાય નહીં. તમે ફર્નિચર ખરીદો, મકાન ખરીદો, વાહન ખરીદો,
મિલકત ખરીદો કે વેચો, રોકડેથી હોય કે ઉધાર, પણ મિલકત છે એટલે અહીંયા આવશે નહીં, અપાય નહીં. તો ખરીદવામાં માત્ર તમારે શું લેવાનું યાદ રાખજો, માત્ર ઉધાર માલ ખરીદેલ. તમારે અહીંયા માત્ર જે ઉધાર માલ ખરીદ્યો હોય એ જ લેવાનો. નિયમ કીધો છે વેપારી વટાવ બાદ કરી બાદ કરો, મૂળ રકમ માંથી તમારો વેપારી વટાવ છે એને બાદ કરી નાખવાનો. અને ત્રીજો નિયમ, મિલકત ના વેવા ધ્યાને ન લેવાય. મિલકત ના વ્યવહારો ધ્યાને ન લેવા. આ ત્રણ નિયમ એટલો ખાસ ધ્યાન આપજો. આ ત્રણ નિયમ છે બહુ મહત્વના છે. અહીંયા માત્ર કેવો વ્યવહાર લેવાનો, ઉધાર માલની ખરીદી. વેપારી વટાવમાં શું કરવાનું, મૂળ રકમ માંથી વેપારી વટાવ બાદ કરવો. ત્રીજો નિયમ છે કે કોઈ પણ મિલકતના વ્યવહારો ધ્યાનમાં લેવા નહીં. આ ત્રણ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આપણે તમને આના ઉપરથી તમારે તારવું પડશે કે શું શું લેવાય શું શું ન લેવાય. પહેલો વ્યવહાર વાંચો છો, માર્ચ 2015 10,000 નો માલ મહેશ પાસેથી એક માસની સાત પર ખરીદ્યો. સાત એટલે ઉધાર. તમે મહેશ પાસેથી માલ ખરીદ્યો. મિત્રો, વ્યવહાર પહેલા અહીં નક્કી કરો આર્થિક છે કે બિન આર્થિક. શરૂઆતમાં બીજા સત્રમાં તમને શીખવાડ્યું છે કે વ્યવહારને ઓળખતા શીખો. વ્યવહાર આર્થિક છે તેનું સ્વરૂપ કયું, રોકડ ઉધાર કે અન્ય, તરત તમે જવાબ આપશો કે ભાઈ નામ આપ્યું છે એટલે વ્યવહાર ઉધાર. આપણી શરત છે કે જ્યારે કોઈ વ્યવહારમાં નામ તમને આપી દેવામાં આવે ત્યારે એ વ્યવહારને ઉધાર વ્યવહાર તરીકે ધ્યાનમાં લેવો. ફાઇનલી તો આ વ્યવહાર થઈ ગયો ઉધાર વ્યવહાર. સેકન્ડ પોઈન્ટ, તમારે અહીંયા હવે આપણે એક પછી એકની અસર આપીએ તો આ ઉધાર માલની ખરીદી થાય. તારીખ કઈ છે, તારીખ જોવાની, વર્ષ 2015 મહિનો માર્ચ, તારીખ કે છે. તમે કોની પાસેથી માલ ખરીદ્યો, મહેશ, નામ લખવાનો શ્રી મહેશ ખાતે, શ્રી મહેશ ખાતે. તમને રકમમાં આવક ફરજિયાત નંબર એટલે કે બિલ નંબર જો રકમમાં આપેલા હોય તો લખવાના, જો બિલ નંબર ન આપ્યા હોય તો લખવાની જરૂર નથી. રકમમાં જો તમને બિલ નંબર ક્યાંય નથી આપ્યા તો ડેશ ખાલી. ખાતાવાહી પાના નંબરમાં પણ આવી જાય છે, ખાતાવાહી પાના નંબરમાં ડેશ ખાપા, એનો ફૂલ ફોર્મ ખાતાવાહી પાના નંબર. હવે રકમ, રકમમાં જોવાનું 10,000. આમાં કોઈ વેપારી વટાવ નથી, જો હોત તો વેપારી વટાવ બાદ થઈ જાય. ડાયરેક્ટ ડાયરેક્ટ રકમમાં 10,000. આ પહેલો વ્યવહાર છે આપણે કમ્પ્લીટ થઈ ગયો. તારીખ 2015 માર્ચ મહિનો પહેલી તારીખ, કોની પાસે તમે માલ ખરીદ્યો, તો કે શ્રી મહેશ ખાતે. બિલ નંબર કઈ આપેલા નથી તો ડેશ, ખાતાવાહી પાના નંબર કઈ નથી આપ્યા તો ડેશ. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો, તો કે 10,000. રકમ લખવાનો 10,000. નેક્સ્ટ વ્યવહાર બીજી તારીખ, 15,000 નો માલ હસમુખભાઈ પાસેથી
10% વેપારી વટાવે ખરીદ્યો ભરત ત્યાં નંબર પટ્ટા હવે તો ફરી વખત તમારો પહેલો કોલ ના કરવાનો વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક તમે કહેશો આર્થિક કારણ કે જે માલ ખરીદ્યો એનો પૈસામાં તમે મૂલ્ય માપી શકો છો આર્થિક વ્યવહાર તેનું સ્વરૂપ કયું તરત નામ આપ્યું છે તમે કહેશો ઉધાર આપણે શરતો સમજાવી છે કે ભાઈ જયારે નામ આપ્યું હોય તો વ્યવહાર ઉધાર નામ ન આપ્યું હોય તો વ્યવહાર રોકડ તો અહીંયા આપણે હસમુખભાઈ પાસેથી માલ ખરીદ્યો પણ એક ધ્યાન આપજો વેપારી વટાવ આપ્યો છે 10% અહીંયા લખ્યું છે જો વેપારી વટાવ આપ્યો હોય તો મૂળ રકમમાંથી બાદ કરી નાખવાનો ચલો 15,000 રૂપિયાના 10% આ 15,000 રૂપિયા ઉપર 10%ની ગણતરી કરવી છે 15,000 ગુણ્યા 10/100 1500 રૂપિયા વેપારી વટાવ આવ્યો 15,000 રૂપિયાની કિંમત હોય એમાંથી 1500 રૂપિયા વેપારી વટાવમાં આવ્યો તો જે કિંમત વધી એ ચોખ્ખી રકમ વધી 13,500 તો એ લખવાનો તારીખ 2 તારીખ વિગતમાં શ્રી હસમુખભાઈ ખાતે શ્રી હસમુખભાઈ ખાતે હવે મિત્રો આ બિલ નંબર તમને આપેલા છે બિલ નંબર જે આપ્યા હોય એ તમારે જોવાના બિલ નંબર તમે આપી દીધા છે જોજી બિલ નંબર તમારી પાસે આપ્યા છે 15 નંબર તો બિલ નંબર 15 અહીંયા પણ નાખો 2 રકમ કેટલી લેવાની 15,000 માં 10% 15,000 માં 10% એટલે 1500 15,000 માંથી 1500 શું પણ નાખ્યા 12 કેટલા વધ્યા 13,500 રૂપિયા તો 13,500 રૂપિયા અહીં આપણે લખી નાખવાના નેક્સ્ટ તારીખ 6 8,000 નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો રોકડેથી ખરીદ્યો આપણી એ શું છે પેટાણ પેટાણનો નિયમ શું છે માત્ર ઉધાર વ્યવહાર જ લેવાય કોઈ રોકડ વ્યવહાર ન હોય હા રોકડ વ્યવહાર આવશે તો એ રોકડ વેન નામની પેટાણમાં આવશે આપણી અહીંયા જે ખરીદ નોંધ છે એમાં રોકડ વ્યવહાર આવશે નહીં તો તમારે જ્યારે કોઈ માલની રોકડેથી ખરીદી કે વેચાણ કરો તેને ધ્યાનમાં નહીં લેવાનું ઓકે ચલો આ વ્યવહાર 6 તારીખનો ધ્યાનમાં નહીં લેવાય અહીં લખવામાં આવશે નહીં એને નોન કરવાની જરૂર નથી એને જવા દેવાનો નેક્સ્ટ 14 તારીખ નવીનને 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો વ્યવહાર કેવો થયો બિનઆર્થિક વ્યવહારના તમને 4 લક્ષણો કીધા હતા ઓર્ડર આપ્યો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો નિમણૂક કરી નક્કી કર્યું આવા કોઈ પણ શબ્દ હોય ઉપરાંત હજી એક વસ્તુ વધારાની હોય બેંક તમારે હજી એક વસ્તુ વધારાની આવે નમૂના તરીકે માલ મળે એ પણ બિનઆર્થિક વ્યવહારમાં આવે હોય ને તો આ મિત્રો યાદ રાખજો આ વ્યવહાર બિનઆર્થિક છે બિનઆર્થિક વ્યવહારને જો આપણે લખવામાં નહીં આવે ફરીથી કહું છું બિનઆર્થિક વ્યવહારને ઓળખવાની તમારે મેઇન 4 શબ્દ યાદ રાખજો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરો નમૂના તરીકે માલ મળે બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરો નમૂના તરીકે માલ મળે ઓર્ડર આપ્યો અને નિમણૂક કરી આ 4 શબ્દ હોય તો બિનઆર્થિક વ્યવહાર જ કરવાનો ભલે એની પૈસામાં કિંમત આપી હોય તો આપણે ધ્યાનમાં લેવાનો નથી નેક્સ્ટ 18 તારીખ 6,000 નું ફર્નિચર 3D ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદ્યું શું ખરીદ્યું ફર્નિચર 3D ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું વ્યવહાર આર્થિક કે બિનઆર્થિક તરત તમે કહેશો આર્થિક આર્થિકનું સ્વરૂપ કેવું રોકડ ઉધાર કે અન્ય નામ આપ્યું એટલે ઉધાર
હવે પોઈન્ટ આવ્યો શું ખરીદ્યું ફર્નિચર ફર્નિચર એવું કહેવાય મિલકત મિલકત ખરીદી હોય એ આપણે પેટામાં આવે નહીં ધેટ્સ ઓલ મગજ પૂરેપૂરું એટેન્શન રાખવાનું પૂરું ધ્યાન આપવાનું પેટામાં બહુ જ શૈલી છે પણ એમાં અઘરું શું ખબર શું ન આવે ને એ તમને આવડું છે શું આવે એ તો તમને આવડે પણ શું નથી આવતું ને ત્યાં શું થશે કે તમે નથી આવતું એની એન્ટ્રી કરી નાખશો મિલકતનો વ્યવહાર ન આવે ખરીદવાનું છે તો માત્ર ને માત્ર તમારું ધ્યાન ક્યાં માત્ર ઉધાર માલની ખરીદી એક હજાર બાકી કઈ ન આવે ઉધાર માલ ખરીદ્યો હોય એ એક હજાર બીજું કઈ આવશે નહીં વેચાણ ન આવે મિલકત ખરીદ વેચાણ ન આવે રોકડ વ્યવહાર ન આવે ન આવે ન આવે ન આવે લિસ્ટ લાંબો નેક્સ્ટ એટલે આપણે વચમાં અહીંયા ન આવે એ વ્યવહારની હેટ્રિક થઈ ગઈ છ તારીખ ચૌદ તારીખ અઢાર તારીખ પણ ત્રણ વ્યવહાર નથી આવતા કારણ બધા ના અલગ અલગ છે અહીંયા નથી આવતો એ ફાઇનલ તો નેક્સ્ટ વીસ તારીખ નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો ઓ રેલવે ટૂરના પાર્સો ઉમેરી બિલ નંબર 314 મોકલી આપ્યો હવે જો 14 તારીખે નવીનને માલ મોકલી આપવા આપણે ઓર્ડર આપ્યો હતો એટલે નવીન પાસેથી માલ ખરીદવાનો હતો એટલે ઓર્ડર આપ્યો હતો ઓર્ડર આપ્યો તો એ વ્યવહાર બિન આર્થિક હવે નવીને આપણો માલ મોકલી આપ્યો તો પાછો એ વ્યવહાર આર્થિક તો એ અહીંયા તમારે રકમ 14 તારીખમાંથી લેવાની તમારે 10,000 રૂપિયાના 20% તો 10,000ના 20% કરો 2,000 10,000માંથી 2,000 રૂપિયા એનો વેપારી વટાવ 12 તો 20 તમારે જે રકમ છે 10,000ના 20% લેખે વેપારી વટાવ 12 કરો 12 કર્યા પછીની ચોખ્ખી રકમ મારે 8,000 8,000 રૂપિયા ધ્યાનમાં લેવાય આરે તમને એક સૂચના આપી છે 1200 રેલવે નોટના ઉમેરા હવે તમને કહી દઉં ખરીદીનો જે ખર્ચ છે એના એ લાગુ પણ નથી તમારે માત્ર ચોખ્ખી રકમ લખો વેપારી વટાવ બાદ ચોખ્ખી રકમ આવે એ ધ્યાનમાં લેવાની ચાલો લખીએ તારીખ તમારી આવી છે 20 તારીખ જો બે તારીખ પર સીધી 20 તારીખ આવી ગઈ ત્રણ વ્યવહાર વચ્ચે ઉડી ગયા 20 તારીખમાં નામ લખો વિગતમાં નવીન ખાતે શ્રી નવી ખાતે નવી ખાતે બિલ નંબર તો આપેલું છે યાર 314 ખાતા માટે રકમ કેટલી લેવાની 10,000ના 20% 2,000 બાદ કરો બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ 8,000 તો નહીં સૂત્રમાં મેં પહેલા જ લખી દીધી વેપારી વટાવ બાદ કર્યા પછીની કિંમત લખવી ઓકે તો નેક્સ્ટ 23 તારીખ 4,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો કોઈ વ્યક્તિનું નામ આપ્યું કોની પાસેથી માલ ખરીદ્યો નથી આપ્યો વ્યવહાર કેવો થઈ ગયો રોકડ રોકડ વ્યવહાર થઈ આવે નહીં માધ્ય ચોકડી લે રોકડ વ્યવહાર થયો અહીંયા આવશે નહીં 25 તારીખ બાબુલાલ પાસેથી 16,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અડધામાં તરત જ ચૂકવી આપ્યા હવે મિત્રો ધ્યાન આપજો આંશિક ચૂકવણીનો વ્યવહાર કહેવાય તમે માલ ખરીદો અડધા પૈસા તમે ક્યાંકથી ચૂકવો છો તો બાકીનાનું શું કરવાનું એ બાકી ગયા જ્યારે આપણા એકાઉન્ટમાં નિયમ છે કે કોઈ આંશિક ચૂકવણીનો વ્યવહાર હોય તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણવો પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણીને અસર આપી દીધો તારીખ 25 વેપારી વટાવ બાદ કરવાનો નિયમ મુજબ 16,000 રૂપિયા તારીખ 25 વિગતમાં શ્રી બાબુલાલ ખાતે બિલ નંબરમાં જુઓ બિલ નંબર કયા પ્રમાણે છે એમાં ચાલો 16,000 રૂપિયાના 10% 1600 રૂપિયા 16,000માંથી 1600 રૂપિયા સુપર નાખવાના બાદ કરી નાખવાના 16,000 માંથી તમે 1600 રૂપિયા બાદ કરો તો તમારે 14,400 રૂપિયા એના પર લખવાના એટલે લખો 14,400 નેક્સ્ટ 28 તારીખ
લલિત પાસેથી 6000 નો માલ 10% વેપારી વટા 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણા તરત જ ચૂકવી આપ્યા. શબ્દ જોજો, નાણા તરત જ ચૂકવી આપ્યા, અંડરલાઈન કરી નાખો. પૈસા ચૂકવી દો તો વ્યવહાર કેવો થઈ જાય? રોકડ. નિયમ છે આપણો, રોકડ વ્યવહાર આવે નહીં, માલ જે ચોકડી. લાસ્ટ છેલ્લો વ્યવહાર, રાજેશ પાસેથી 3000 નો માલ ખરીદ્યો, બિલ નંબર 101. ચાલો, રાજેશ પાસેથી માલ ખરીદ્યો, નામ આપ્યું, વ્યવહાર થઈ ગયો ઉધાર, ઉધાર કરી ફાઇનલ લખવો પડશે. તારીખ લખો 30 તારીખ શ્રી રાજેશ ખાતે, શ્રી રાજેશ ખાતે બિલ નંબર 101 ખાપા માટે કુલ માલ ખરીદ્યો તમે 3000 નો. હવે મિત્રો, તમારે આ જે રકમ આવી આપણી પેટાનો લાખી બની ગઈ ખરીદ નો, હવે તમારે માત્ર આનો સરવાળો કરવાનો. એક ખાસ સૂચના ધ્યાન આપજો, મહેર, હસમુખભાઈ, નવીન, બાબુલાલ, રાજેશ, આટલા વ્યક્તિઓ આપણા લેણદાર ભાઈના, તમે એની પાસેથી ઉધાર માલ ખરીદ્યો છે, આપણું દેવું છે, જવાબદારી બને છે. તો તમારી કુલ ઉધાર ખરીદી તમારે જાણવી પડે, અહીં લખવું પડે કુલ ઉધાર ખરીદી. ચાલો, કુલ ઉધાર ખરીદી સરવાળો પર નાખવાનો 48900, આનો કુલ સરવાળો, જે તમારો કુલ જવાબ બની જાય. બરાબર, આખ્યા કલાકનો કદાચ તમને પેટાનું પૂછાય તો એ તમને 8 માર્કમાં પૂછાય. વિચાર કરો, રકમ કેટલી લાંબી છે, તમને અંદાજે આનો બહુ અઘરું પડે. વ્યવહાર વધીને 5 વ્યવહારના 8 માર્ક સોદો નફાનો થયો. આપણે તો કોમર્સના વિદ્યાર્થી છીએ, સમજી શકો ને. બરાબર ધ્યાન આપજો, ક્લિયર ભણજો, વિડીયો બરાબર જોજો. થેન્ક યુ. ફર્સ્ટ લખું છે ભાઈ.